नमस्ते विद्यार्थी मित्रों, चैप्टर नंबर 10 कोष चक्र अने कोष विभाजन। लास्ट लेक्चर नी अंदर आपणे एम तबक्कानी शुरुआत करेली हती अने एम तबक्कानी अंदर आपणे पूर्वावस्थानी छे माहिती मेळवेली हती, राइट। पूर्वावस्था बाद एम तबक्कानो बीजो तबक्को एटले के भाजना तबक्का विशेनी अथवा तो मध्यावस्था विशेनी जे माहिती छे ए आजे आपणे मेळवीशुं। तो चलो शुरुआत करिए भाजनावस्था। भाजनावस्था ने सामान्य रीते मेटाफेज तरीके ओळखवामां आवे। शेना तरीके ओळखशुं? मेटाफेज, भाजनावस्था अथवा तो मध्यावस्था। कोष केन्द्र पटलना संपूर्ण विघटन थया बाद, कोष केन्द्र पटलनुं विघटननी जे शुरुआत छे ए शुरुआत पूर्वावस्थाना पूर्वे थती थी अने अंतनी अंदर तो संपूर्ण रीते कोष केन्द्र पटलनुं विघटन थई जतुं हतुं। एटले के कोष केन्द्र पटलना संपूर्ण विघटन थया बाद संभाजननी बीजी अवस्थानी शुरुआत थाय अने बीजी अवस्था एटले कई अवस्था? एटले के भाजनावस्था, मध्यावस्था, राइट। ओके, तो आ अवस्थानी अंदर शुं थशे? तो के सामान्य रीते आ अवस्थामां रंगसूत्रो कोषना कोषरसमां फैलाई जाय छे। शुं काम? कारण के रंगसूत्रो छे ए कोष केन्द्रमां होय अने कोष केन्द्रनी फरते कोष केन्द्र पटल होय। हवे कोष केन्द्र पटलनुं शुं थयुं? विघटन। एटले रंगसूत्रो क्यां आवी जशे? कोषना कोषरसमां। क्यां आवी जशे? कोषना कोषरसमां। અને કોષરસનો વિસ્તાર વધુ હોવાના કારણે એ કોષરસની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરશે અથવા તો ફેલાઈ જાય છે, રાઈટ। ઓકે, આ અવસ્થા પછી એટલે કે રંગસૂત્રોના ઘનીકરણ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે। એટલે કે આ અવસ્થા સુધીમાં, ભાજના અવસ્થા સુધીમાં રંગસૂત્રની જે ઘનીકરણની પ્રક્રિયા છે, રંગસૂત્રના ઘનીકરણની પ્રક્રિયા એટલે કે રંગસૂત્રના દ્રવ્યોનું ડીએનએનું રૂપાંતરણ શેમાં થઈ જાય? રંગસૂત્રમાં થઈ જાય। તો એની શરૂઆત છે એ પૂર્વાવસ્થામાં થતી, પરંતુ આ અવસ્થા સુધીમાં, ભાજનાવસ્થા સુધીમાં એ રંગસૂત્રના ઘનીકરણની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય અને તેના લીધે રંગસૂત્રને જો આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ તો તેનું આપણે સ્પષ્ટ રીતે નિરીક્ષણ કરી શકીએ છીએ। એટલે કે વ્યવસ્થિત રીતે રંગસૂત્રને માઇક્રોસ્કોપમાં જોઈ શકીએ છીએ, રાઈટ। તો આ આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે જે મધ્યાવસ્થા અથવા તો જે ભાજનાવસ્થા છે એની અંદર જે રંગસૂત્ર છે, રંગસૂત્ર ક્યાં ફેલાયેલા છે? કોષરસમાં, રાઈટ। અને આ અવસ્થાની અંદર તમે કોષ ની અંદર રંગસૂત્ર છે, રંગસૂત્રની વ્યવસ્થિત રચના જોઈ શકો છો। આ ઉપરાંત આ એ જ અવસ્થા છે કે જેમાં રંગસૂત્રોની બાહ્ય રચનાઓને સરળતાથી અભ્યાસ કરી શકાય। રંગસૂત્રોની બાહ્ય રચનાઓનો સરળતાથી અભ્યાસ કરી શકાય એનો મતલબ રંગસૂત્રનો પ્રકાર કયો કયો છે? યાદ કરો, ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે રંગસૂત્રના ચાર પ્રકાર આવ્યા હતા, મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટિલોસેન્ટ્રિક। આ જે ચાર પ્રકારમાંથી કયા પ્રકારનો રંગસૂત્ર છે એનો પ્રકાર કયો? તો એ રંગસૂત્રની બાહ્ય રચના થઈ, તો એ બાહ્ય રચનાનો અભ્યાસ આપણે કઈ અવસ્થામાં કરી શકીએ? મધ્યાવસ્થાની અંદર, એટલે કે ભાજનાવસ્થાની અંદર। કારણ કે આ અવસ્થા દરમિયાન જ રંગસૂત્રનું ઘનીકરણ છે એ પૂર્ણ થઈ ગયેલું હોય છે, રાઈટ। એટલે આ અવસ્થામાં આપણે રંગસૂત્ર છે, રંગસૂત્રો જોઈ શકીએ છીએ। આ અવસ્થામાં જે રંગસૂત્ર છે એ રંગસૂત્ર બે એકલ સૂત્રના બનેલા હોય છે કે જે સેન્ટ્રોમિયરથી જોડાયેલા હોય છે। આની આકૃતિ આપણે પહેલાના લેક્ચરની અંદર પણ વાત કરી ગયા હતા, ફરીથી કરીએ કે જે રંગસૂત્ર છે એ રંગસૂત્ર શેનું બનેલું છે? તો કે બે એકલ સૂત્રોનું। તો આ શું છે? એકલ સૂત્રો, રાઈટ, બે એકલ સૂત્રો છે અને બે એકલ સૂત્રોની વચ્ચેની બાજુએ શું છે? તો કે વચ્ચેની બાજુએ સેન્ટ્રોમિયર છે। તો રંગસૂત્ર શેનું બનેલું થયું? બે એકલ સૂત્ર
અને તેને જોડતા સેન્ટ્રોમિયરનું છે, સેન્ટ્રોમિયરનું બનેલું છે. સેન્ટ્રોમિયરની સપાટી ઉપર ક્યાં છે? સેન્ટ્રોમિયર. સેન્ટ્રોમિયર ક્યાં જોવા મળે? રંગસૂત્રના મધ્યમાં. તો સેન્ટ્રોમિયરની સપાટી પર કાઇનેટોકોર્સ એટલે કે કાઇનેટોકોર નામની બિંબ જેવી રચના જોઈ શકાય છે. આ તો આપણને ખબર જ છે, આઠમા ચેપ્ટરની અંદર આવી ગયું કે સેન્ટ્રોમિયરની સપાટી ઉપર નાની બિંબ તકતી સ્વરૂપે રહેલી જે રચના છે એ રચનાને કાઇનેટોકોર અથવા તો કાઇનેટોકોર્સ તરીકે ઓળખવામાં આવે. રાઈટ, આ રંગસૂત્રના મધ્યમાં સેન્ટ્રોમિયર અને સેન્ટ્રોમિયરના મધ્યમાં શું છે? કાઇનેટોકોર અથવા તો કાઇનેટોકોર્સ. રાઈટ, અચ્છા શા માટે આપણે કાઇનેટોકોર અથવા તો કાઇનેટોકોર્સ ઉપર ફોકસ કરીએ છીએ? કારણ કે જે દ્વિધ્રુવીય ત્રાકતંતુઓનું નિર્માણ થઈ ગયું છે. રાઈટ, દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ સામાન્ય રીતે તારા કેન્દ્રમાંથી ઉદ્ભવે જે સૂક્ષ્મ નલિકાઓના બનેલા હોય. રાઈટ, એટલે કે સૂક્ષ્મ નલિકાઓ દ્વારા બનેલા ત્રાકતંતુઓ જે છે એ ત્રાકતંતુઓનું જોડવા માટેનું સ્થાન આ રચના એટલે તે કાઇનેટોકોર્સ છે. એટલે કે ત્રાકતંતુઓ, દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ જે છે એને આપણે વાત કરી હતી કે સામાન્ય રીતે એ રંગસૂત્રના વિભાજનમાં મદદ કરે. તો રંગસૂત્રનું જો એને વિભાજન કરવું હોય તો રંગસૂત્ર સાથે જોડાવવું પડે. ત્રાકતંતુઓને રંગસૂત્રનું વિભાજન કરવું હોય તો રંગસૂત્ર સાથે જોડાવવું પડે. તો ત્રાકતંતુઓ રંગસૂત્ર સાથે ક્યાં જોડાશે? તો કે ત્રાકતંતુઓ રંગસૂત્ર સાથે કાઇનેટોકોર્સ નામની જે રચના છે અથવા તો કાઇનેટોકોર નામની જે રચના છે જે સેન્ટ્રોમિયર ઉપર આવેલી છે એની સાથે જોડાય છે. રેડી? તો આ યાદ રાખજો, એમસીક્યુની અંદર પૂછાશે કે ત્રાકતંતુઓ કોની સાથે જોડાય છે? તો કે કાઇનેટોકોર અથવા તો કાઇનેટોકોર્સ સાથે જોડાય છે. આ ત્રાકતંતુઓ રંગસૂત્રના ત્રાકતંતુઓ છે એ રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે જોડાઈને રંગસૂત્રના કોષના મધ્ય વિસ્તારમાં ગોઠવે છે. એટલે કે ત્રાકતંતુઓ છે એ રંગસૂત્ર સાથે જોડાઈ જશે. આપણે આગલી સ્લાઇડમાં જોયું હતું કે ત્રાકતંતુઓ છે એ રંગસૂત્ર સાથે જોડાઈ ગયા હતા અને રંગસૂત્રો છે એ અસ્તવ્યસ્ત કોષરસની અંદર ગમે એમ ફેલાયેલા હતા. તો એ ત્રાકતંતુઓ જ્યારે રંગસૂત્રના સેન્ટ્રોમિયર ઉપર આવેલા કાઇનેટોકોર સાથે જોડાય એટલે બધા રંગસૂત્રોને કોષના મધ્ય વિસ્તારમાં ગોઠવી દે. રાઈટ, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ત્રાકતંતુઓ છે એ ત્રાકતંતુઓ રંગસૂત્રના કાઇનેટોકોર્સ સાથે જોડાયેલા છે અને એના કારણે રંગસૂત્રો ક્યાં ગોઠવાયેલા છે? એક લાઇનમાં ગોઠવાયેલા છે, કોષની મધ્યમાં એક લાઇનમાં ગોઠવાયેલા છે. રેડી? ઓકે, એટલે કે પ્રત્યેક રંગસૂત્રનું એક એકલ સૂત્ર, પ્રત્યેક રંગસૂત્રનું એક એકલ સૂત્ર એક ધ્રુવ તરફ ત્રાકતંતુ દ્વારા પોતાના કાઇનેટોકોર્સ વડે જોડાઈ જાય છે. રાઈટ, સપોઝ કે આપણે આ ત્રાકતંતુની વાત કરીએ તો આ ત્રાકતંતુ એક રંગસૂત્ર સાથે જોડાય, પણ એ રંગસૂત્રના કોની સાથે જોડાય? તો કે એકલ સૂત્ર સાથે જોડાય. રાઈટ, તો એકલ સૂત્ર કેટલા હોય? તો અહીંયા આપણે જોઈ શકીએ કે કેટલા એકલ સૂત્ર છે? બે એકલ સૂત્ર છે. રેડી, રંગસૂત્રની અંદર કેટલા હોય? બે એકલ સૂત્ર હોય. તો એક ત્રાકતંતુ છે એ તે બાજુના ત્રે ધ્રુવ તરફના કાઇનેટોકોર સાથે જોડાય. તેવી જ રીતે જે બીજું એકલ સૂત્ર છે એ બીજા ધ્રુવ પર રહેલો જે ત્રાકતંતુ છે એ ત્રાકતંતુ વડે પોતાના કાઇનેટોકોર સાથે વિરુદ્ધ ધ્રુવથી જોડાયેલું હોય છે. હવે આ ત્રાકતંતુની વાત કરીએ તો આ ત્રાકતંતુ છે એ જ રંગસૂત્ર સાથે પરંતુ બીજા એકલ સૂત્ર અને બીજા કાઇનેટોકોર એટલે કે બીજા કાઇનેટોકોર સાથે જોડાયેલું હશે. ઇન શોર્ટ, રંગસૂત્રની અંદર બે એકલ સૂત્ર હોય તો બંને એકલ સૂત્ર અલગ અલગ પોતપોતાના ધ્રુવોના જે દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ છે એની સાથે જોડાય છે. રાઈટ, તો એક રંગસૂત્રમાં બે એકલ સૂત્ર અને બે કાઇનેટોકોર હોય છે.
અને આના લીધે મધ્યાવસ્થા એટલે કે ભાજનાવસ્થા પર જે તલ પર રંગસૂત્રો ગોઠવાય છે તેને સામાન્ય રીતે મધ્યાવસ્થા પટ્ટિકા અથવા તો ભાજન તલ કહેવામાં આવે છે. રાઈટ, સામાન્ય રીતે અહીંયા આ જે તલ છે એ તલને આપણે કયું તલ કહેશું? ભાજન તલ, અથવા તો એને આપણે કહેશું મધ્યાવસ્થા પટ્ટિકા. શા માટે? કારણ કે આ તલ પર રંગસૂત્રો છે એ મધ્યમાં ગોઠવાય છે, એટલે કે મધ્યાવસ્થા પટ્ટિકા સ્વરૂપે જોવા મળે છે, અથવા તો જેને સામાન્ય રીતે આપણે ભાજન તલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ અવસ્થાની મુખ્ય વિશેષતાઓ કઈ, મુખ્ય લાક્ષણિકતાઓ કઈ? આ મુખ્ય લાક્ષણિકતાઓ છે ખાસ કરીને યાદ રાખવાની છે. પૂર્વાવસ્થાની અંદર પણ આપણે મુખ્ય લાક્ષણિકતાઓ જોઈ હતી, રાઈટ? આની અંદર પણ આપણે મુખ્ય લાક્ષણિકતાઓ જોઈ. તો કે પહેલી મુખ્ય લાક્ષણિકતા કઈ છે? તો કે ત્રાક તંતુઓ જે છે, દ્વિધ્રુવીય ત્રાક તંતુઓ, એ રંગસૂત્રના કાઇનેટો કોર્સ વડે જોડાયેલ હોય છે. એટલે કે દ્વિધ્રુવીય ત્રાક તંતુ રંગસૂત્રના સેન્ટ્રોમિયર પર આવેલા કાઇનેટો કોર્સ સાથે જોડાય, અથવા તો કાઇનેટો કોર્સ સાથે જોડાય. ત્યારબાદ રંગસૂત્રો બંને ધ્રુવ પર રહેલા ત્રાક તંતુઓ દ્વારા મધ્યાવસ્થા પટ્ટિકા અથવા તો ભાજન તલ, અથવા તો જો ત્રીજું નામ આવ્યું વિષવૃત્તીય તલ તરફ આગળ વધીને મધ્યાવસ્થા પટ્ટિકા પર ગોઠવાય છે. રાઈટ, એટલે કે રંગસૂત્રો છે ભાજન તલ તરફ કોષની મધ્યમાં છે, મધ્યમાં ગોઠવાય છે. રાઈટ, આ ભાજનાવસ્થાની આપણે થિયરી પ્રમાણે જો આકૃતિ ડ્રો કરીએ તો બુકની અંદર જે આકૃતિ છે એ તો ડ્રો કરવાની છે, પણ થિયરી યાદ રહી જાય એ રીતે આકૃતિ ડ્રો કરીએ તો પહેલા આપણે ડ્રો કરીએ શરૂઆતની ભાજનાવસ્થા. આ જે છે એ કઈ છે? શરૂઆતની ભાજનાવસ્થા. અને પછી આપણે અંતની ભાજનાવસ્થા ડ્રો કરશું. તો શરૂઆતની ભાજનાવસ્થાની અંદર રંગસૂત્રો છે અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોય એ પહેલા આપણે પૂર્વાવસ્થાથી ચાલુ કરીએ. તો પૂર્વાવસ્થાની અંતે શું આવ્યું હતું? તો કે તારા કેન્દ્ર છે પોતાના વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે. ચલો હવે આપણે એમ સમજીએ કે તારા કેન્દ્ર છે પોતાના ધ્રુવો ઉપર પહોંચી ગયા. રાઈટ, એટલે ઈ જે રંગસૂત્રની અંદર આવેલા જો ફક્ત ને ફક્ત બે જ રંગસૂત્રો ડ્રો કરું છું, આવા 46 રંગસૂત્ર તો હોય, રાઈટ, પરંતુ એ આપણે ડ્રો કરી શકીએ નહીં. એટલે બે રંગસૂત્ર દ્વારા સમજાવું છું કે કેવી રીતે આખી પ્રક્રિયા થાય. તો શરૂઆતમાં દ્વિધ્રુવીય ત્રાક તંતુ છે એ રંગસૂત્રના કાઇનેટો કોર્સ સાથે જોડાઈ જાય. આવી જ રીતે જે આ બીજું તારા કેન્દ્ર છે જે વિરુદ્ધ ધ્રુવ તલ પર હોય, એ પણ શું કરે? તો કે દ્વિધ્રુવીય ત્રાક તંતુઓ દ્વારા રંગસૂત્ર સાથે જોડાઈ જાય. રાઈટ, એટલે આ થઈ ગયું દ્વિધ્રુવીય ત્રાક તંતુ. આ જે છે એ છે તારા કેન્દ્ર, આ જે છે એ છે રંગસૂત્ર. અચ્છા, હવે વાત કરીએ અંતની ભાજનાવસ્થા. આ અંતની ભાજનાવસ્થા, અંતની ભાજનાવસ્થાની અંદર જે રંગસૂત્રો અસ્તવ્યસ્ત છે, રાઈટ, કોષરસની અંદર ફેલાયેલા છે, એ મધ્યમાં આવી જશે.
જે કોષની મધ્યમાં આવેલા રંગસૂત્રો છે એ જે ગોઠવાય તો એને આપણે સામાન્ય રીતે શું કહેશું, ભાજન તલ, અથવા તો એને જ આપણે બીજું શું કહીએ છીએ, વિષવૃત્તીય તલ અથવા તો મધ્યસ્થ પટ્ટિકા. રાઈટ, શું કહેશું, મધ્યસ્થ પટ્ટિકા. આવી રીતે 46 રંગસૂત્રો છે એ એક લાઇનમાં અરેન્જ થયેલા હશે. સપોઝ આ પહેલું રંગસૂત્ર છે તો બીજું રંગસૂત્ર, એના પછી ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, આવી રીતે 46 રંગસૂત્ર. મનુષ્યના કોષની અંદર 46 રંગસૂત્રો હોય તો એ 46 રંગસૂત્ર એક લાઇનમાં ગોઠવાયેલા હશે. એ લાઇન એટલે કઈ, ભાજન તલ અથવા તો વિષવૃત્તીય તલ. હવે દ્વિધ્રુવીય ત્રાક તંતુઓ જે રંગસૂત્ર સાથે જોડાય તો એ રચના કઈ છે, તો એ કાઇનેટો કોષની રચના છે અને એના કારણે રંગસૂત્ર છે એ મધ્યમાં ગોઠવાઈ જાય. તો આ જે ઘટના છે આ ઘટના આપણને ક્યાં જોવા મળે છે, ભાજનાવસ્થાની અંદર જોવા મળે છે. એટલે આ આકૃતિ શેની છે, અંતની ભાજનાવસ્થા, અંતની ભાજનાવસ્થા. રાઈટ, શરૂઆતની ભાજનાવસ્થા આપણે ડ્રો કરી અને અંતની ભાજનાવસ્થા પણ ડ્રો કરી. રેડી, એટલે જો તમને બુકની અંદર આકૃતિ સમજમાં ન આવે, રાઈટ, તો મેં અહીંયા જે આકૃતિ ડ્રો કરેલી છે એ આકૃતિ ડ્રો કરવી. રાઈટ, આ છે દ્વિધ્રુવીય ત્રાક તંતુ અને આ જે છે એ છે તારાકેન્દ્ર, અને નામકરણ આપવું પણ ફરજિયાત છે. રેડી, પરંતુ જે યાદ રાખવાની છે એ બુકની આકૃતિ જ યાદ રાખવાની છે, કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર, રાઈટ, એ પછી નીટ હોય, ગુજસેટ હોય કે બોર્ડ હોય, તેની અંદર બુકની આકૃતિ છે એ જ આપેલી હશે. રાઈટ, તો થિયરી યાદ રાખવા માટે આ આકૃતિ યાદ રાખો, અથવા તો બુકની આકૃતિ છે બુકની આકૃતિ યાદ રાખો. ઓકે, પણ ડ્રો કરવા માટે આવી રીતે તમે આકૃતિ ડ્રો કરો તો વ્યવસ્થિત રીતે છે એ રચના સમજાય. રાઈટ, બુકની અંદર ક્યારેક આપણને એવું થાય કે વ્યવસ્થિત રીતે બધી રચના છે એ સમજાતી હોય નહીં, અથવા તો નામકરણ આપેલું હોય નહીં. ઓકે, તો અહીંયા જે ભાજનાવસ્થા છે એ ભાજનાવસ્થા પૂર્ણ થાય એ પછીની જે અવસ્થા છે એ છે ભાજનોતરાવસ્થા. રાઈટ, અથવા તો પશ્વાવસ્થા. પરંતુ એ ભાજનોતરાવસ્થા અથવા તો પશ્વાવસ્થાની જે માહિતી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મેળવીશું.